મિત્રો, રોજ મોટિવેશનલ વિડીયોઝ અને મહાન પુરુષોના વિચારો મેળવતા રહેવા માટે સબસ્ક્રાઇબ કરી લો ભરાડ સ્કૂલ્સ યુટ્યુબ ચેનલને. મિત્રો, વિચાર ક્રાંતિ અભિયાન અંતર્ગત આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા સફળતા માટે એક જ લક્ષ્ય અને આયોજન. દોસ્તો, આ એક ખૂબ મોટા અખબારના માલિકના અનુસંધાનની એક વાત છે. એ જ્યારે નાના હતા, એટલે કે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા, ત્યારે એમના પિતા એકદમ સામાન્ય સ્થિતિમાં હતા. ઘરની પરિસ્થિતિ પણ એકદમ નાજુક, ઘરમાં ચાર પાંચ વ્યક્તિનું ભરણ પોષણ કરવાનું પણ મુશ્કેલ પડતું. પણ એના પિતા છે એ કોઈક વખતે કડિયા કામ કરે, થોડાક દિવસ થાય તો કોઈ ફેક્ટરીમાં નોકરી કરવા જાય, વળી થોડાક દિવસ થાય તો ઇલેક્ટ્રિકનું કામ કરે, થોડાક દિવસ થાય તો અન્ય કોઈને કોઈ પ્રેસની અંદર એ મદદ કરવા જાય. એટલે કે ટૂંકામાં એ એક જ પ્રકારના કામ કરતા નહીં, વારંવાર એ કામની બદલી કરી રાખે. એકને બદલે બીજું કામ, એમાં અનુકૂળ ન થયો ત્રીજું કામ, ત્રીજામાં ન કે ચોથું કામ. ત્યારે એના મનમાં એક એવો પ્રશ્ન થયો હતો કે મારા પિતાનું કોઈ લક્ષ્ય નથી અને એનું પણ કામ કરવાનું આયોજન નથી. મોટો થયો, એ સવારની અંદર, કારણ કે એના પિતાની આવક પણ નહોતી, એટલે એ જ્યારે ભણતો હતો ત્યારે સવારમાં છાપા વેચવા જાય, છાપા વેચીને આવે, ત્યાર પછી ભણવાનું હોય, પોતાને આવકમાંથી પણ કુટુંબનું ભરણ પોષણ કરવાનું હતું. થોડો આગળ વધ્યો એટલે એક કોઈ બુકની, એટલે કે પુસ્તકોની દુકાનની અંદર એ નોકરીમાં રહ્યો. ત્યાંથી આગળ જઈ અને એક કોઈ અખબાર, એટલે કે કોઈ મેગેઝીન છાપવું, જે બહાર પાડતા હતા, એ છાપાની અંદર એને નોકરીની શરૂઆત કરી. છાપાની નોકરી કર્યા પછી એ આગળ જાય છે અને એને એમ થયું કે હું મારું પોતાનું છાપું શરૂ કરું, તો એણે પોતાનું છાપું શરૂ કર્યું. એક છાપા વેચનારો ફેર્યો, છાપાના અન્યની અંદર દુકાનમાં નોકરી કરે, છાપાના બોલામાં નોકરી કરે અને પોતે છાપું શરૂ કર્યું. આમાં આશ્ચર્ય જ નથી કે એનું છાપું સારી રીતે સફળ થાય અને એ છાપું ધમધોકાર ચાલવા માંડ્યું. ધમધોકાર ખૂબ, એની બુક, એના પ્રસિદ્ધિ પણ ખૂબ થઈ, સાથોસાથ એની નકલો પણ ખૂબ વેચાવા માંડી. એક ઉત્તમ પ્રકારનું છાપું બહાર પડ્યું અને સમાજમાં એની પ્રતિષ્ઠા પણ વધી. ત્યારે એક વખત એક પત્રકાર આવીને એમ પૂછે છે કે તમે એક સામાન્ય પરિસ્થિતિમાં હતા અને એમાંથી આટલા બધા એક ઉત્તમ છાપાના માલિક બની ગયા, એની પાછળનું રહસ્ય શું? ત્યારે એમ કહે છે કે હું જ્યારે નાનો હતો ત્યારે મારા પિતા છે એ પિતા જુદા જુદા પ્રકારના કામ કરતા, કોઈક વાર આ કામ કરે, કોઈક વાર આ કામ કરે, કોઈક વાર કડિયાનું કામ કરવા જાય તો કોઈક વાર મજૂરી કામ કરે, કોઈ વાર અન્ય બીજી જગ્યાએ ફેક્ટરીમાં જાય. અને એ મને એમ થતું કે કોઈ એક ચોક્કસ જગ્યાએ જો કામ કર્યું હોત મારા પિતાએ, અને એણે કડિયા કામ જ જો કર્યું હોત, તો બનવા જોગ છે એક સારા બિલ્ડર બની શક્યા હોત. કોઈ એક જગ્યાએ, કોઈ ફેક્ટરીમાં જો ઉત્તમ કામ કર્યું હોત, તો એ ફેક્ટરીમાં જે વસ્તુ બનાવે છે એ પ્રકારની પોતાની ફેક્ટરી પણ હોત. પણ એને વારંવાર પોતાની આ કામ બદલે રાખે અને જેને કારણે છેલ્લે સુધી એ કાંઈ આગળ ન વધ્યા. એટલે મેં નક્કી જ કર્યું હતું કે મારે માત્ર, કારણ કે છાપા વેચતો હતો એટલે છાપાના અનુસંધાન ઉપરનું જ કામ કરવું,
છાપાના વેચવાના અનુસંધાનમાં, એટલે છાપા જ્યાં વેચતા હતા, બુકો જ્યાં વેચાતી ત્યાં જ હું નોકરીમાં રહ્યો. જે છાપા બહાર પાડતા હતા એની અંદર જ મેં નોકરી સ્વીકારી અને છાપાનું જ કામ કરતા કરતા મેં છાપું કાઢવાનું જ મેં પસંદ કર્યું. ધંધામાં પણ મને કેટલી બીજી તકો સામે આવતી હતી પણ ન લીધી. મારા મિત્રો મને જોડવા માગતા હતા પણ મેં ન લીધું, કારણ કે મને ખબર જ હતી કે જીવનની અંદર એક જ લક્ષ્ય હોવું જોઈએ અને એ લક્ષ્યનું આયોજન કરવું જોઈએ, અને એ આયોજન કરવા માટે મારી પાસે પૈસા નહોતા. અને એટલા માટે ધીમે ધીમે પહેલાં મેં મજૂરી કરી છાપા વેચ્યા, એનાથી આગળ જઈ અને હું નોકરીમાં રહીને ધીમે ધીમે પૈસા ભેગા કર્યા. પૈસા ભેગા કર્યા પછી મને એમ થયું કે હવે હું નાનું એવું છાપું બહાર પાડીશ, એ નાનું એવું છાપાની શરૂઆત કરી, અને એ શરૂઆતમાં ધીમે 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 કરતા હું આગળ વધતો ગયો, ખૂબ આગળ વધ્યું, ખૂબ મહેનત કરી, અને આજે હું આ એક ઉત્તમ મોટા છાપાની જેની પ્રસિદ્ધિ જ્યાં પહોંચ્યો. આ માત્ર આયોજન છે, આ વાર્તા આપણને શું સૂચવે છે? આ વાર્તા આપણને એમ કહે છે કે જીવનની અંદર કોઈ પણ ક્ષેત્રમાં તમે જાઓ ત્યારે વારંવાર તમારા જે કામ કરવાનું અથવા તો વ્યવસાય છે એને ફેરફાર ન કરો. તમે કોઈ એક ચોક્કસ વ્યવસાય નક્કી કરતા પહેલા ખૂબ વિચારો, પણ વિચાર કર્યા પછી એક વાર તમે પકડી લો તો એ જ ભૂમિકામાં તમે આગળ વધવાનો પ્રયત્ન કરો, અને એ વાતને તમે જો પકડી રાખશો, એમાં જ ઊંડા ઉતરો, એમાં વધારે મહેનત કરો, અને તમે એને માટેનું આખું આયોજન કરો, પ્લાનિંગ કરો, અને એ પ્લાનિંગ જો કરવામાં આવે તો આ જે વ્યક્તિ ખૂબ આગળ વધી એ રીતે તમે પણ આગળ વધી શકો. એના પિતા આગળ ન વધી શક્યા એમ હજારો નહીં પણ લાખો માણસો પોતાના જીવનની અંદર કોઈ લક્ષ્ય ન હોય, કોઈ ચોક્કસ આયોજન ન હોય અને જીવનની અંદર પાછા પડે છે. આપણે સૌ ખૂબ આગળ વધશું એવી શુભેચ્છા, ધન્યવાદ.